ભાવનગરની નંદ કુંવરબા મહિલા કોલેજ દ્વારા આગામી ફિએસ્ટાને અનુલક્ષીને 2 દિવસીય સાંસ્કૃતિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં તત્કાલ ચિત્ર, પોસ્ટર મેકિંગ, કાર્ટૂન, તાવડી પેઇન્ટિંગ, નેઇલ આર્ટ, લોકગીત, ભજન, લગ્નગીત, અભિનય સહિતની સ્પર્ધાઓ માટે વિદ્યાર્થિનીઓને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગઝલ અને કાવ્ય પઠન સ્પર્ધા માટે પણ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે જાણીતા કવિ અને ગઝલકાર નાઝીરભાઈ સાવંતે માહિતી આપી હતી. નંદકુંવરબા મહિલા કોલેજમાં આજે અમે એકત્ર થયા છીએ કારણ કે નંદકુંવરબા મહિલા કોલેજમાં દર વર્ષે ફિએસ્ટા શીર્ષકથી લગભગ 3-4 દિવસ સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થાય છે અને આખી કોલેજની તમામ વિદ્યાર્થીનીઓ ખૂબ ઉત્સાહભેર અમે ભાગ લે છે. એ પૈકી ઘણી બધી સ્પર્ધાઓ પૈકી ગઝલની સ્પર્ધા અને કાવ્યપઠનની સ્પર્ધા ખૂબ રસપ્રદ હોય છે. પણ કેટલીક વખત એવું થાય છે કે ગઝલની સ્પર્ધાઓમાં ગઝલ ન હોય એવી કૃતિઓ આવી જાય અથવા તો કાવ્યપઠનની સ્પર્ધા છે એમાં કાવ્યપઠન વિશે યોગ્ય માર્ગદર્શન ન હોય તો કેટલાક સ્પર્ધકોની રજૂઆતો નબળી હોય છે. આ ત્રુટિઓ નિવારવા માટે અને ફિએસ્ટામાં કાવ્યપઠન અને ગઝલની સ્પર્ધાઓ વધુ રસપ્રદ અને વધુ સ્પર્ધાત્મક બને એ હેતુથી એક વર્કશોપ રૂપે આજે ગઝલ અને કવિતામાં રસ ધરાવતી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવા માટે અમે વર્કશોપ ગોઠવ્યો છે. ખૂબ બધી વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં આ વર્કશોપમાં જોડાઈને ગઝલ અને કવિતા વિશેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને અમને શ્રદ્ધા છે કે આવતા ફિએસ્ટામાં નંદકુંવરબા કોલેજ મહિલા કોલેજમાં જે કાવ્યપઠનની અને ગઝલની સ્પર્ધા યોજાશે તે ખૂબ જ સશક્ત રીતે અને ખૂબ સ્પર્ધાત્મક રીતે રસપ્રદ બનશે એ આ વર્કશોપનો અને આજના દિવસનો હેતુ છે. આ શિબિરમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે.